नमस्कार विद्यार्थी मित्रों, तो फरी एक वक्त आपने आ विडियो लेक्चर ना माध्यम थी मिल्या छे। त्यारे आप दरेक विद्यार्थीओनुं से आ लेक्चर अंदर से स्वागत छे। मित्रों, हवे छेल्ला विडियो लेक्चर अंदर आपणे स्वाध्यायना दाखलाओ से गणता था, तो एनी अंदर ज ते मित्रों आपणे से आगळ से धपावीए। छेल्ले आपणे स्वाध्यायनो दाखला नंबर 2.9 जोयो हतो, त्यारबाद 2.10 जे सार्थक अंकोनी संख्या नक्की करवा माटेनो दाखलो छे, अने आपणे होमवर्क नी अंदर तमने आप्यो छे, एनुं सोल्यूशन पण मूक्यु छे, ए पण आपणे थई गयो छे। मित्रो, हवे आपणे जोईए 2.11 रकम। एक लंबचोरस पातळी धातुनी तक्तीनी लंबाई पहोळाई अने जाडाई अनुक्रमे 4.236 मीटर, 1.005 मीटर अने 2.01 सेंटीमीटर छे। प्रथम तमने एक लंबचोरस तक्ती आपी छे, तक्तीनी लंबाई पहोळाई अने जाडाई आपी दीधी छे। बराबर, चोपड़ी अंदर रकम अंदर एक मिस्टेक है मित्रों, क्या 1.005 मीटर से सेंटीमीटर ने तकती पहोळाई से मीटर में आपेली हो तो जवाब से आपने मळे छे। एटले सेंटीमीटर से जगह शू आवशे, मीटर आवशे। अने आ एक सेंटीमीटर में जाडाई बहुत ओछी होय, आपने ख्याल छे लंबाई ने पहोळाई की सरखामणी में जाडाई बहुत ओछी होय लंबचोरस तकती। એટલે આ બંને મીટરમાં છે, લંબાઈને પહોળાઈ મીટરમાં અને જાડાઈ છે સેન્ટીમીટરમાં જોઈએ છે। સાતક અંકોને ધ્યાનમાં રાખી તક્તીનું ક્ષેત્રફળ શોધો અને એનું કદ શોધો। ક્ષેત્રફળ અને કદ બંને વસ્તુ આપણે મેળવવાની છે મિત્રો તક્તી માટે। તો સૌપ્રથમ આપણે સોલ્યુશનની અંદર જે કાંઈ આપ્યું છે લખી નાખીએ, લંબાઈ કેટલી આપી છે તક્તીની, તો એ આપી છે 4.236 મીટર। પહોળાઈ કેટલી આપી છે, તો એ b બરાબર આપ્યા છે 1.005 મીટર। જાડાઈ કેટલી આપી છે, તો એ આપી છે 2.01 સેન્ટીમીટર। અહીંયા મિત્રો જાડાઈ છે સેન્ટીમીટરમાં આપી છે, એટલે આપણે એને મીટરમાં ફેરવી નાખશું, કારણ કે બધા એકમ સમાન હોવા જોઈએ। સાદુરૂપ આપવું હોય તો દરેક એકમ છે સમાન હોય તો જ આપણે એનો જવાબ છે મેળવી શકીએ। એટલે બધી જ વેલ્યુ છે એક એકમમાં ફેરવી નાખીએ, એટલે 2.01 સેન્ટીમીટર છે, તો 2.01 × 10⁻²² મીટર થાય। અથવા આપણે અહીંયા નામ પણ લખી દઈએ 0.0201 મીટર, તો એની જાડાઈ થશે। બરોબર, લંબાઈ પહોળાઈ અને જાડાઈ। હવે આપણે એનું ક્ષેત્રફળ છે મેળવવાનો પ્રયત્ન કરીએ મિત્રો, તો સૌપ્રથમ તો આકૃતિ દોરી નાખીએ કે લંબચોરસ તકતી એટલે કેવા પ્રકારની તકતી થશે મિત્રો। આ એક લંબચોરસ તકતી છે, બરાબર। જો લંબચોરસ અને લંબચોરસ તકતી બેમાં ફરક, ખાલી લંબચોરસ કહે તો એને લંબાઈ અને પહોળાઈ બે જ વસ્તુ આવે, પણ લંબચોરસ તકતી એવો શબ્દ વાપર્યો છે એટલે એને લંબાઈ હોય, પહોળાઈ હોય અને જાડાઈ પણ હોય। સામાન્ય રીતે કેવું હોય તો પાર્લેજી બિસ્કિટ જેવો છે એ આકાર લંબચોરસ તકતીનો કહી શકાય, જેને લંબઘન પણ આપણે કહી શકીએ। તો આની લંબાઈ આ એલ, આ છે એની પહોળાઈ થશે જેને આપણે બી કહીએ, આની જાડાઈ છે જેને આપણે એચ નામ આપેલું છે। ત્રણે ત્રણ વસ્તુ આપણે આવી છે, આપણે આનું ક્ષેત્રફળ મેળવ્યું છે, તો ખાલી એક બાજુનું હોય તો આપણે લંબાઈ મેળવ્યા। દાખલા તરીકે આ ભાગ છે, તો આ ભાગનું લંબાઈ મેળવ્યા શું આવશે, પહોળાઈ આવશે। બરાબર, પછી આ ભાગનું મેળવ્યું તેમાં પહોળાઈ મેળવ્યા જાડાઈ આવે, તો એ રીતના તમે છ ભાગનું કરશો મિત્રો। બરાબર, એક ભાગનું એ રીતના આ ભાગનું આ ભાગનું એમ છ ભાગ અહીંયા છ એને બાજુ હોય છે, છ બાજુ માટે આપણે એનું ક્ષેત્રફળ મેળવીએ, તો આ લંબચોરસ તકતીનું ક્ષેત્રફળનું સૂત્ર કંઈક આવું આવશે। લંબચોરસ તકતીનું ક્ષેત્રફળ, તો એ ક્ષેત્રફળ બરાબર આવશે કે 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈને આપણે એલ નામ આપ્યું છે, એટલે એલ ગુણ્યા બી વત્તા પહોળાઈ ગુણ્યા જાડાઈ વત્તા જાડાઈ ગુણ્યા લંબાઈ। આ લંબચોરસ તકતીના ક્ષેત્રફળનું સૂત્ર છે। બરાબર, તમે બધી જ બાજુના ક્ષેત્રફળ મેળવીને સરવાળો કરશો તો તમને આવું કંઈક સૂત્ર મળશે, જે આપણે ડાયરેક્ટલી પણ યાદ રાખી શકીએ કે 2 નો ગુણાકાર આ બધા સાથે થશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા જાડાઈ વત્તા જાડાઈ ગુણ્યા લંબાઈ। હવે મિત્રો આની આપણે કિંમત મૂકી દઈએ, તો 2 લંબાઈ આપણે કેટલી આપી છે અહીંયા, તો 4.236 મીટર, 4.236 ગુણ્યા પહોળાઈ કેટલી છે, તો 1.005 વત્તા
1.005 એટલે કે પહોળાઈ ગુણ્યા જાડાઈ તો 0.0201 0.0201 વત્તા જાડાઈ તો 0.0201 ગુણ્યા લંબાઈ તો એ કેટલી છે 4.235 હવે મિત્રો આને તમે સાદરૂપ આપશો કેલ્ક્યુલેટર વડે તો તમારે ખાલી આનું કેલ્ક્યુલેટર ની મદદ થી સાદરૂપ આપવાનું છે તો એ વેલ્યુ તમને મિત્રો મળશે 8.7094 બરોબર તમારી કેલ્ક્યુલેટર ની મદદ થી આનું સાદરૂપ આપવાનું છે સાદરૂપ કેટલું આવશે તો 8.7294 અને એકમ આવશે મીટર સ્ક્વેર બરોબર ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળ એકમ શું થાય છે મીટર સ્ક્વેર હવે આપણે જે જવાબ લખવાનો છે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને બરોબર કારણ કે રકમ આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જવાબ લખવાનો માંગ્યો છે તો સૌપ્રથમ તો આપણે અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ઊંચાઈ ગુણ્યા લંબાઈ તો આની અંદર ગુણાકાર અને સરવાળો બંને આવે છે તો આપણે કોના નિયમોને ધ્યાનમાં લેવાનું તો જ્યારે આવા પ્રકારનું સાદરૂપ હોય ત્યારે આપણે ગુણાકાર છે એના નિયમોને ધ્યાનમાં લઈને આગળ વધવાનું હવે ગુણાકારનો નિયમ શું છે તો જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા આપણે જવાબમાં દર્શાવવાના રહેશે તો આપણે ત્રણે ત્રણ વેલ્યુ આપી છે એમાં લંબાઈમાં 4.234 એટલે કેટલા સાર્થક અંકો થશે 4 થશે પહોળાઈમાં 1.005 એમાં પણ 4 થશે જાડાઈની અંદર તો 0.0201 0.0201 એટલે કેટલા થાય એમાં તો 1 2 ને 3 સાર્થક અંક થાય બરોબર એટલે જવાબમાં આપણે લઘુત્તમ સાર્થક અંકો કેટલા રાખવા પડશે 3 રાખવા પડશે તો 8.72 એટલે 8 7 અને 2 આ 0 ને આપણે કાઢી નાખવાનો છે કાઢી નાખવાનો 5 કરતા નાનો છે એનો મતલબ જો આગળના અંકમાં કાઈ ફેરફાર થશે નહીં તો જવાબ શું આવશે 8.72 મીટરનો છે તો આ રીતે મિત્રો આપણે તકતીનું ક્ષેત્રફળ મળી હવે આપણે એનું કદ પણ મેળવવાનું છે મિત્રો તો મેળવી હવે એનું કદ અને જરૂર નથી એટલે હવે કાઢી નાખો ખાસ આ સૂત્ર એક યાદ રાખજો લંબચોરસ તકતીના ક્ષેત્રફળનું સૂત્ર और લંબચોરસ તકતીનું કદ લંબચોરસ તકતીનું કદ તો કદનું મિત્રો સૂત્ર એવું છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ બરાબર એમાં લંબાઈ પણ આવે પહોળાઈ પણ આવે ને જાડાઈ ત્રણે ત્રણનો ગુણાકાર કરો તો તમને કદ મળશે ચાલો કિંમત મૂકી દઈએ 4.234 ગુણ્યા 1.005 ગુણ્યા 0.0201 બરોબર તો ત્રણે ત્રણ સી એનો આપણે ગુણાકાર કરીએ સાદરૂપ આપીએ મિત્રો તો તમને આનું કદ હશે કંઈક આવું કંઈક મળશે 0.0855 289 70 બરોબર આવી વેલ્યુ તમને મળશે આનું કેલ્ક્યુલેટરની મદદથી તમે સાદરૂપ આપશો તો હવે આમાં પણ આપણે લઘુત્તમ સાર્થક અંકો ધ્યાનમાં લઈશું ગુણાકારનો નિયમ લાગુ પડશે તો લઘુત્તમ સાર્થક અંકો કેટલા છે 3 છે તો જવાબમાં પણ આપણે 3 રાખવા પડશે તો 1 2 અને 3 આ 0 તો કઈ સાર્થક અંકની ગણતરીમાં આવતો નથી મિત્રો 1 2 ને 3 રાખશો આ 2 ને કાઢી નાખવાનો છે 2 જે 5 કરતા નાનો છે એટલે આગળના અંકમાં કાઈ ફેરફાર થશે નહીં તો જવાબ શું આવશે 0.0855 અને કદ છે એટલે એકમ શું આવશે મીટરનો તો આ રીતે મિત્રો આપણે તકતીનું ક્ષેત્રફળ અને કદ મેળવ્યું ચલો જોઈએ હવે આગળનો દાખલો ચલો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.12 પ્રોવિઝન સ્ટોરની તુલા વડે માપેલ એક બોક્સનું દળ 2.300 કિલોગ્રામ મળે છે હવે આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના સોનાના બે ટુકડા મૂકવામાં આવે છે તો બોક્સનું કુલ દળ કેટલું થશે અને બંને ટુકડાના દળનો તફાવત કેટલો છે તો સૌપ્રથમ તો આપણને અહીંયા એક બોક્સ આપ્યું છે એ બોક્સનું દળ કેટલું છે તો 2.300 કિલોગ્રામ બોક્સનું દળ એ આપ્યું છે 2.300 કિલોગ્રામ બરોબર સોનાના ટુકડા બે આપ્યા છે એ બંનેના દળ તો પ્રથમ સોનાના પ્રથમ ટુકડાનો દળ સોનાના પ્રથમ ટુકડાનું દળ એને આપણે એમ વન કહી દઈએ એ આપ્યું છે 20.15 ગ્રામ
सोना ना बीजा टुकड़ा नो तो सोना ना बीजा टुकड़ा नो दल एने आपणे एम टू कहीए तो ई आव्यु छे 20.17 ग्राम। हवे आपणे एम कीधुं छे के बॉक्स नो कुल दल हवे केटलो थशे, तो बॉक्स नो कुल दल एटले एनी अंदर आपणे आ बंने दल से उमेरवा पड़शे, बराबर। सोना ना प्रथम टुकड़ा नो दल अने सोना ना बीजा टुकड़ा नो दल, त्रणेय ना दल नो आपणे सरवाळो करीए तो बॉक्स नो आपणे कुल दल मळशे। હવે અહીંયા જે આપણે દળો આપ્યા છે એ ગ્રામમાં આપેલા છે, બરાબર, એટલે આપણે એક એકમમાં એને ફેરવવા પડશે। તો હવે આ ગ્રામ છે ને આપણે કિલોગ્રામમાં ફેરવીએ તો આવશે 0.0215 કિલોગ્રામ। આનું મિત્રો શું થશે 0.0217 કિલોગ્રામ, બરાબર। આપણે ગ્રામને કિલોગ્રામમાં ફેરવા तो हजार वड़े भागवा पड़े, हजार वड़े तब भागशो तो तक कई आई वेल्यू मैं। हम आप त्रेनों सरवाड़ो करिए तो सरवाड़ो मित्रों अपने शेना बॉक्स नो वेल बॉक्स नो फूल दल बॉक्स नो फूल दल आपने मेलवे तो यहाँ त्रे त्रण दल ना सरवाड़ो करशू 2.300 किलोग्राम वत्ता 0.0215 किलोग्राम वत्ता 0.0217 किलोग्राम। હવે મિત્રો આપણે આનું સાદરૂપ આપીએ ત્રણે ત્રણ નો સરવાળો કરીએ તો સરવાળો છે આપણે કંઈક આવો મળશે 2.34032 કિલોગ્રામ, બરાબર। તો આ બોક્સનું આપણે કુલ દળ મળશે। હવે આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને આ જવાબ લખવાનો છે મિત્રો, બરાબર। આપણે કુલ દળ તો મળી ગયું परंतु सार्थक अंकों ने ध्यान में रखी जवाब शू आ तो एनी आप जो कि लघुत्तम दशाश ने पशी जो लघुत्तम सार्थक अंक होटला लघुत्तम सार्थक अंक आप जवाब में लखवाना रहे तो अँ दशाशी ने पशी एक सार्थक अंक से, बराबर। अँ दशाशी ने पशी से चार सार्थक अंकों से, अँ दशाशी ने पशी चार सार्थक अंकों से तो जवाब में आप दशाशी ने पशी, बराबर। आम जो तो बे अपने दाखला तरीके आ संख्या गणी तो बे अँ बे अँ एक से तो जवाब में आप दशाशी ने पीछे के रखा पड़े एक तो आ त्रण ने राखवानो छे चार ने काढ़वानो छे चार से पांच करता के तो नाना से आगे अंक में कई फेरफार थशे नहीं तो जवाब आवशे 2.3 किलोग्राम। तो आ रीते मित्रों आ कुल दल आपने बॉक्स में केटलो मळशे 2.3 किलोग्राम। साथे साथे आपने बीजो पण एक प्रश्न पूछवामां आव्यो छे કે બંને ટુકડાના દળનો તફાવત કેટલો થશે, બરાબર। તો આપણે બંનેના ટુકડાના દળનો તફાવત મેળવીએ તો મોટા દળમાંથી આપણે નાનું દળ બાદ કરીએ 20.17 પ્રો દળનો તફાવત આપણે ડેલ્ટા એમ કહીએ તો એમ ટુ માઇનસ એમ વન। હવે મોટું દળ આપ્યું છે 20.17 ગ્રામ એટલે 20.17 ગ્રામમાંથી આપણે 20.15 ગ્રામ છે ને બાદ કરીએ તો શું મળશે મિત્રો આપણે તો 7માંથી 5 જાય તો 2 1માં જાય તો 0 0.02 ग्राम। तो आपने दल नो तफावत केटलो मळशे 0.02 ग्राम। बादबाकी अने सरवाळा बंनेनी अंदर नियम आपने ख्याल छे समान छे मित्रों। अहींया मित्रों आपणे बादबाकीनी अंदर जवाब से लखवो छे तो दशाशी ने पछी अहींया बे स्थान छे, अहींया पण दशाशी ने पछी केटला स्थान छे 2 तो जवाब में पण आपणे दशाशी ने पछी 2 स्थान आगळ जवुं पड़शे। तो अहीं मित्रों अपने जवाब की अंदर दशाशी ने पीछे केटला स्थान आपेला छे 2 स्थान तो आ मित्रों बादबाकी आपने मळी तो आ रीते आपणे बंने प्रश्नों जवाब मेळ्यो। जोईए हवे आगळनो दाखलो जेनी अंदर पी बराबर आपने आप्या छे एनो घन बी नो स्क्वेर छेदमां रूटमां सी इंटू डी, तो आखी रकम नथी लखी खाली सीधुं सूत्र लिखो छे। आ सूत्र की अंदर ए बी सी और डी ना माप में त्रुटि आपने आपी है 1%, 3%, 4% और 2% हो तो पी में प्रतिशत त्रुटि केटली छे। मित्रों आपणे घात नियम उपयोग कर दाखिल गणवानो छे। बीजो मने एमां प्रश्न पूछ्यो छे कि पी नुं मूल्य से 3.763 मळत हो तो आ जे परिणाम छे तेने केटला मूल्य सुधी राउंड ऑफ से करशो तो सौ प्रथम आपणे पी नी अंदर प्रतिशत त्रुटि मेळवीए। पी नु सूत्र आपने आप पी बराबर ए नो घन बी स्क्वेर छेदमां रूटमां सी इंटू डी आने आप आम पर लिखी सके ए घन बी स्क्वेर सी नु वर्गमूल से सी नी एक द्वितीयांश घात अने डी तो हवे आपणे डेल्टा पी ना छेदमां पी मेळवीए तो ए नो घन छे एटले 3 डेल्टा ए ना छेदमां ए
અહીં આપણે ઘાતનો નિયમ લાગુ પડે, એક ઘાત આગળ આવતી રહે ની સાપેક્ષ ત્રુટી લખાય, બે ઘાત આગળ આવતી રહેશે ડેલ્ટા b ના છેદમાં b વત્તા અહીં એક દ્વિતીયાંશ ઘાત આગળ આવશે એક દ્વિતીયાંશ ડેલ્ટા c ના છેદમાં c વત્તા અહીં એક પણ ઘાત નથી એટલે એક ઘાત તો હોય જ એટલે એક કૌંસમાં ડેલ્ટા d ના છેદમાં b। હવે મિત્રો આપણે પ્રતિશત ત્રુટી મેળવવાની છે તો ડેલ્ટા p ના છેદમાં p ગુણ્યા 100 બંને બાજુ આપણે 100 વડે ગુણશું તો આની પ્રતિશત ત્રુટી ડેલ્ટા એ ના છેદમાં 1 ગુણ્યા 100 થશે। હવે આપણે ડાયરેક્ટ એની વેલ્યુ મૂકી દઈએ તો એ કેટલી આવી છે 3 કૌંસમાં 1% એ ની પ્રતિશત ત્રુટી વત્તા 2 કૌંસમાં b ની પ્રતિશત ત્રુટી આવી છે 3% વત્તા 1/2 c ની પ્રતિશત ત્રુટી આવી છે 4% વત્તા 1 કૌંસમાં d ની પ્રતિશત ત્રુટી આવી છે 2%। સાદુરૂપ આપીએ મિત્રો તો 3% વત્તા 3 × 6% વત્તા 2 × 4 એટલે 2% વત્તા 2% 2 × 4 = 10 10 × 3 = 13% તો p ની અંદર પ્રતિશત ત્રુટી આપણે કેટલી મળી ગઈ 13% મળી બરાબર। હવે તમને એમ કીધું છે કે p નું મૂલ્ય છે આપણને 3.763 આપ્યું છે બરાબર p બરાબર કેટલા આપ્યા છે 3.763 આ રકમ ની અંદર આપી દીધી છે આ કોઈ આપણે મેળવવાના નથી તો આ મૂલ્યને આપણે હકીકતમાં દર્શાવવું હોય સાર્થક અંકોને ધ્યાનમાં લઈ તો કેટલા અંક સુધી આપણે રાઉન્ડ ઓફ કરવું પડે તો એની માટે આપણે જોઈએ તો p ની પ્રતિશત ત્રુટિ છે 2 અંક છે એની અંદર કેટલા અંક છે 2 અંક છે તો આપણે એના મૂલ્યને અંદર પણ આપણે 2 અંક સુધી રાઉન્ડ ઓફ કરવું પડશે તો 3 અને 7 આ 2 રાખવાના છે આગળનો 6 છે એ કાઢી નાખશું મિત્રો 6 છે 5 કરતા મોટો છે તો આગળના અંકમાં એક ઉમેરી જાય તો જવાબ આપણે શું લખવો પડશે 3.8 એટલે p નું મૂલ્ય આપણે દર્શાવવું તો શું લખવું પડે 3.8 છે લખવું પડે। ખ્યાલ આવ્યો મિત્રો જોઈએ હવે આગળ વધારે તો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.14 મિત્રો જોઈએ તમને કણના કેટલાક સ્થાનાંતરના સૂત્ર આપ્યા છે ચાર સૂત્ર આપ્યા છે ચાર સૂત્રમાંથી કયા સૂત્ર છે ખોટા છે આપણે પારિમાણિક સમીકરણનો ઉપયોગ કરીને બરોબર જે આપણે પારિમાણિક સમીકરણ દ્વારા સૂત્રની યથાર્થતા ચકાસતા એ મુજબ આપણે ચાર સમીકરણોમાંથી કયા સમીકરણો સાચા છે કયા સમીકરણો ખોટા છે તે આપણે શોધવાનું છે જ્યાં આપણે ESA સ્થાનાંતર આપ્યું છે મહત્તમ સ્થાનાંતર કણનું v સેકન્ડની ઝડપ છે એવું કીધું છે અને અહીંયા p જ્યાં હોય ત્યાં આપણે એનો આવર્તકાળ લેવાનું છે તો પહેલું સૂત્ર આપણે આપ્યું છે જોઈએ આપણે 1/1 a પહેલું સૂત્ર આપ્યું છે y બરાબર a sin 2π t ના છેદમાં t। હવે મિત્રો આપણે પારિમાણિક સૂત્રના જે નિયમો જોયા હતા એમાં એક આ પણ નિયમ હતો કે જ્યારે સાઇન વિધિ હોય એટલે કોઈ ત્રિકોણમિતિ વિધિઓ હોય તો એ પરિમાણ રહિત હોવો જોઈએ બરોબર તેનો મતલબ એવો થયો કે આ વિધિ છે કેવું હોવું જોઈએ પરિમાણ રહિત થવું જોઈએ જો પરિમાણ રહિત થતું છે તો આપેલું સમીકરણ સાચું છે એમ આપણે કહી શકીએ પારિમાણિક દ્રષ્ટિએ બરોબર સાઇન પછી આ જે કૌંસમાં છે એટલે કે ખૂણો ખૂણો હંમેશા આપણે ખ્યાલ છે પરિમાણ રહિત હોય તો આ પરિમાણ રહિત હોવું જોઈએ બરોબર તો આપણે ચકાસીએ કે પરિમાણ રહિત થાય છે કે નહીં બરોબર તો 2π t ના છેદમાં t આનું પરિમાણ આપણે મેળવ્યું તો 2π ને તો કાંઈ પરિમાણ હોય નહીં t એટલે સમયગાળો એનો પરિમાણ છે t1 થાય અને t એટલે આવર્તકાળ પણ એક સમયગાળો છે એનું પરિમાણ પણ t1 થાય તો t ની 0 બાકી બધું તો 0 છે m0 l0 t0 એનો મતલબ એવો છે કે પરિમાણ રહિત જ આપણે મળે છે તો આ પહેલું સમીકરણ છે પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે સાચું છે આપણે કહી શકીએ। બીજું સૂત્ર જોઈએ આપણે તો y બરાબર a sin vt બરાબર અહીંયા ખૂણો મિત્રો શું છે vt છે તો sin પછી જે હોય એને આપણે ખૂણો કહીએ તો આ ત્રિકોણમિતિ વિધેય છે પરિમાણ રહિત હોવું જોઈએ આની જેમ તે બરાબર તો એનો મતલબ છે vt છે એનો ગુણાકાર પરિમાણ રહિત આપણે મળવો જોઈએ આપણે ચેક કરીએ પરિમાણ રહિત મળે છે કે નહીં તો v એટલે કણની ઝડપ એનું પારિમાણિક સમીકરણ l1 e-1 t એટલે સમયગાળો તેનું t1 તો આપણે આનું પરિમાણ છે l1 અને t-1 અને t1 એટલે t0 મળે છે m0 l1 t0 જે પરિમાણ રહિત છે ને આ સમીકરણ આપણે પરિમાણ રહિત મળતું નથી એટલે આ બીજું જે સૂત્ર છે એ ખોટું છે પારિમાણિક દ્રષ્ટિ કારણ કે અહીંયા આપણે જે આ ખૂણો છે એ પરિમાણ રહિત મળવો જોઈએ જે પહેલા કિસ્સામાં આપણે મળે છે તો બીજા સૂત્રની અંદર આપણે પરિમાણ રહિત મળતું નથી બરાબર જ્યારે ત્રિકોણમિતિ વિધેય હોય તો એ પરિમાણ રહિત જ હોવું જોઈએ એટલા માટે બીજું સમીકરણ છે પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે ખોટું। ત્રીજું સૂત્ર આપણે ચકાસીએ તો
એમાં આપણે y બરાબર આપ્યા છે a ના છેદમાં t sin t ના છેદમાં a આગળ ગમે તે હોય એ આપ એની સાથે આપણે કઈ લેવા દેવા છે એ આપણે તો ખાલી ખૂણો ચકાસવો ઈ પરિમાણ રહેતું હોવું જોઈએ તો જોઈએ અહીંયા અહીંયા આપણે sin સાથે t ના છેદમાં a છે તો t ના છેદમાં a આનો આપણે પરિમાણ મેળવ્યો તો t એટલે સમય એનો આવશે t1 થાય અને છેદમાં a a એટલે અહીંયા શું કીધું છે મિત્રો સ્થાનાંતર કીધું એ પ્રવેગ નથી એ સ્થાનાંતર છે એટલે સ્થાનાંતર માટે શું આવશે l1 તો આપણે પરિમાણ મળ્યું t1 l ની માઈનસ 1 કા જે પણ આપણે પરિમાણ રહિત મળતું નથી એટલે આ સમીકરણ પણ કેવું છે ખોટું છે c પણ ખોટું છે બરોબર કારણ કે અહીંયા આપણે જે ખૂણો છે પરિમાણ રહિત મળવો જોઈએ એટલે પરિમાણ રહિત મળતો નથી અને છેલ્લું સમીકરણ તો એમાં તમને એક y a √2 sin 2π t ના છે નથી અને cos 2π t ના છે નથી તો આ તો મિત્રો આપણે ડાયરેક્ટલી પણ કહી શકીએ કે અહીંયા પણ ખૂણો t ના છેદમાં t આવે છે બે ના પરિમાણ સરખા હોય એટલે કેન્સલ થઈ જાય અહીંયા પણ t ના છેદમાં t આવે બે ના પરિમાણ સમાન હોય કેન્સલ તો પરિમાણ રહિત થાય છે એટલે ચોથું સમીકરણ છે પરિમાણિક દ્રષ્ટિએ કેવું છે સાચું છે તો પહેલું અને ચોથું બંને સાચા છે બીજું અને ત્રીજું એ બંને સૂત્રો છે પરિમાણિક દ્રષ્ટિએ કેવા છે ખોટા છે આપણે મિત્રો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.15 દાખલાની રકમ તો થોડીક લાંબી છે પણ મેં શોર્ટમાં લખી છે તો પણ સમજાવી દઉં છું રકમ શું કહેવા માંગે છે હવે આલ્બર્ટ આઇન્સ્ટાઇન નામના વૈજ્ઞાનિક એક સાપેક્ષવાદ માટે એક સૂત્ર આપ્યું હતું જે સૂત્ર આપણે આગળ આવશે મિત્રો તો અહીંયા આપણે સ્વીકારવાનું છે તો એ સૂત્રની અંદર એને m બરાબર m0 1 માઈનસ v સ્ક્વેર એની એક દ્વિતીયાંશ હતા બરાબર આની અંદર આ m0 છે સ્થિર દળ છે m છે ચલિત દળ છે ટૂંકમાં બંને દળ છે m ને m0 બે દળ છે એક સ્થિર દળ છે ચલિત દળ છે બરાબર ટૂંકમાં બંને છે દળ v છે કણની ઝડપ આપી છે હવે આ આઇન્સ્ટાઇન છે પ્રકાશની ઝડપ c નામનો જે અચળાંક છે એ આની અંદર મૂકવાનો ભૂલી ગયો આ સૂત્રની અંદર પ્રકાશની ઝડપ એક સમીકરણની અંદર મૂકવાનો અને ભૂલાઈ ગયો બરાબર તો એ ક્યાં હોવું જોઈએ એ આપણે ચેક કરવાનું છે બરાબર આ સૂત્રની અંદર એક જે રાશિ છે પ્રકાશની ઝડપ એ આઇન્સ્ટાઇન છે ભૂલથી એને મૂકવાનું રહી ગયું છે તો એ પ્રકાશની ઝડપ સી ક્યાં હોવી જોઈએ એ આપણે મેળવવાનું છે ખ્યાલ આવે છે આઇન્સ્ટાઇન જે સૂત્ર આપ્યું એ પ્રકાશની ઝડપ ભૂલી ગયો મૂકવાનું સૂત્રની અંદર તો આપણે હવે એ મેળવવાનું છે કે ક્યાં હોવું જોઈએ તો આ સૂત્ર જો સાચું હોય તો પરિમાણ દ્રષ્ટિ સાચું હોય તો બંને બાજુના પરિમાણ સમાન હોવા જોઈએ બરોબર સૂત્ર આવું છે m બરાબર m0 1 માઈનસ v સ્ક્વેર ની એક દ્વિતીયાંશ ભાગ હવે આ સમીકરણ જો પરિમાણ દ્રષ્ટિએ સાચું આપણે બનાવવું હોય તો આમાં c ને ક્યાં મૂકવો જોઈએ કે જેથી કરીને આ સમીકરણ સાચું બને તો આપણે ખ્યાલ છે આ બધું m અને આ બધું m0 બે ના પરિમાણ સરખા થઈ જાય તો આ પરિમાણ રહિત થવું જોઈએ ખ્યાલ આવે છે આ બે ના પરિમાણ તો સરખા છે તો આ પરિમાણ રહિત હોય ને તો આ બંને બાજુ આખું સૂત્ર છે એના પરિમાણ છે સમાન છે આપણે એવું કહી શકીએ એટલે નીચેનું પદ છે એ પરિમાણ રહિત થવું જોઈએ નીચેના પદમાં આપણે પરિમાણ રહિત કરવું હોય તો આ v સ્ક્વેર છે એને કાઢવા માટે v એટલે કણની ઝડપ અને c એટલે પ્રકાશની ઝડપ બંનેના એકમ તો સમાન જ છે તો અહીંયા c ને છેદમાં મૂકો છો પણ ખાલી c ને નહીં c ના વર્ગને મૂકશો તો આ બેના એકમ કેન્સલ થઈ જાય ખ્યાલ આવે છે કે c સ્ક્વેર ને હું છેદમાં મૂકી દઉં તો v સ્ક્વેર ને c સ્ક્વેર બંનેના એકમ મીટર પ્રતિ સેકન્ડ છે બરાબર તો બંનેના એકમો કેન્સલ થઈ જાય એટલે નીચેનું પરિમાણ રહિત થાય તો આ બેના પરિમાણ સમાન છે એટલે સમીકરણ સાચું થઈ જાય તો એનો મતલબ એ છે જે આ c ભૂલાઈ ગયો છે ક્યાં હોય છે તો સૂત્રની અંદર m બરાબર m0 1 - v સ્ક્વેર ના છેદમાં c સ્ક્વેર હોવો જોઈએ અને એની એક દ્વિતીયાંશ ભાગ હવે તમે જોશો તો આ બંનેના એકમ કેન્સલ થઈ જાય એટલે એ બંનેના પરિમાણ સમાન છે એટલે આટલું પરિમાણ રહિત થઈ ગયું આ બંનેના પરિમાણ તો કેવા છે સરખા કારણ કે આ પણ દળ છે આ પણ દળ છે તો આપેલું સૂત્ર સાચું બની જાય એનો મતલબ એ છે કે આ જે ઘટતી રાશિ છે તો જે ભૂલાઈ ગયેલી રાશિ છે ક્યાં હોવી જોઈએ તો v ના છેદમાં હોવી જોઈએ બે પાસે વર્ગ સાથે હોવી જોઈએ તો v નો વર્ગ છે એટલે આપણે ખાલી c ની મૂકી છે નહીં તો એ v ને એકમ કેન્સલ થશે નહીં પણ c નો શું મૂકવો પડશે વર્ગ તો બંનેના એકમ છે એ કેન્સલ થઈ જાય અને આપેલું સૂત્ર સાચું થઈ જાય તો આ રીતે c સ્ક્વેર c છેદમાં હોવા જોઈએ મિત્રો ખ્યાલ આવ્યો તો આજના વિડિયો લેક્ચરમાં મિત્રો બસ આટલું જ આગળના દાખલાઓ છે આપણે નેક્સ્ટ ટાઈમ સુધી સોલ્વ કરીશું